જેસિકા સંભાવો ધોરણ છ વિષય ગુજરાત માં આત્મપાર છે બિરબલની યુક્તિ તેમાંથી છે કે આપણે આગળ જોયું પાઠમાં તો કે બાદશાહ જે છે એ વહેલી સવારે ઉઠી અને પોતે જે છે એ મહેલ એની જળ થાય એટલે બાજુ જે છે પોતે નજર કરે છે તો ત્યાં જે છે એ નોકર એ ઝાડુ લઈ અને પોતે જે છે એ આંગળી વાળી રહ્યો છે અને બાદશાહ એને જોવે છે જ્યારે એ નોકરને ત્યારે નોકર જે છે એ પોતાના ઝાડુ વડે એનું જે છે એ નાખી લે છે પણ બાદશાહને જે છે એને તો મનમાં એવું થયું છે કે આ જે છે આનું નવું જોઈ લીધું એટલે દિવસ તો પગારમાં જ છે અને એ વેરેલું કંઈ અવસર નથી એટલે કે આપણે કહી શકીએ કે વેરેલની જે છે એ કાંઈ દવા નથી કે એના વગરમાં તેના મનમાં જે છે બાદશાહના મનમાં હવે એવું થઈ ગયું કે હવે જે છે એ દી પગારવાનું જ છે પછી જે છે એ બાદશાહ એ જ્યારે સવારે જે છે એ શિરામણ એટલે કે નાસ્તો કરવા માટે જે છે એ જ્યારે પોડિયો હાથમાં લે છે તો ત્યારે સેનાપતિ જે છે એ આવીને સમાચાર આપે છે કે બાદશાહ તેના જે છે એના રાજા ઉપર બુંદેલખંડ બુંદેલ જે છે બુંદેલખંડનો રાજા એ જે છે એ યુદ્ધ કરવા માટે આવ્યો છે તો ત્યારે જે છે એ બાદશાહ એ પોતે જે છે નાસ્તો મૂકી અને ત્યાંથી જે છે એ સેનાપતિને કહે છે કે તમે સેના જે છે એ તૈયાર કરો હું પણ તમારી સાથે આવું છું અને ત્યાં છે બુંદેલખંડના રાજા એને જ્યારે ખબર પડે છે કે બાદશાહ જે છે એ પોતે જાતે યુદ્ધ કરવા માટે આવે છે તો ત્યાંથી જે છે એ પોતે ચાલ્યા જાય છે કે પોતે જે છે એ રામનું મૂકી અને ત્યાંથી ચાલ્યા જાય છે પછી જે છે એ બાદશાહ ફરી પાછા આવે છે અને પછી જ્યારે જે છે એ બાદશાહ પાછા આવી અને હજી તો બાદશાહ જે છે હજી તો જમવા જ બેઠા હતા અને ભૂખ પણ એમને છે ખૂબ જ લાગી હતી ત્યાં તો જે છે એ રાણી આવે છે અને શું કરે છે એને કે એના ભાઈને જે છે એને સાપ કરડ્યો છે એટલે કે જે છે એ સાપનું જે અવતારના હોય તેની પાસે લઈ જવો પડશે એટલે પછી જે છે એ બપોરનું પણ જમવાનું જે છે બાદશાહને ના મળ્યું હવે આગળ જોઈએ પાટલા ઉપર પણ બાદશાહ ઉભા થઈ ગયા જઈને જુએ તો એક તો જઈને જુએ છે તો સારો પડી ગયો મરી ગયો છે કે પછી જે છે એને સમાચાર મળ્યા કે એના જે સાળા જે છે એ સાપ કર્યો છે અને સાપ જે છે ઉડાવવા માટે એના ઉતારનારના ઘેર લઈ જવાનો છે એટલે પછી જે છે પોતે જલ્દી ત્યાંથી જાય છે અને પાટલા ઉપર તો બાદશાહ છે એ ઉભા થઈ ગયા અને ત્યાં જાય અને જુએ છે ત્યાં તો એનો સાળો જે છે એ મરી ગયો છે એની મયતને કબ્રસ્તાનમાં દાટવા લઈ ગયા મયત એટલે એ જે મુસલમાન જે છે એ પોતે સબ માટે જે ગોઠવેલું હોય એ અથવા તો ખાટલી એને જે છે એ ખાટલીમાં લઈ અને કબ્રસ્તાનમાં દાટવા માટે લઈ જાય છે એ બધું બતાવતા સાંજ પડી ગઈ એ બધું જે છે એ બતાવે એટલે કે સમશાન એને જે છે એ કબ્રસ્તાનમાં દાટવાને લઈ ગયા તો એ બધી વિધિ જે છે એ પૂરી થઈ ત્યાં તો સાંજ પડી ગઈ વળી પાછા ઘેર આવી બાદશાહ વાળ ઉપરવા બેઠા કે પાછા જે છે એ બાદશાહ ઘરે આવી અને વાળ ઉપરવા બેઠા પણ જેવો કોળીઓ ભરવા જાય છે તેવામાં એક ગરોડી ટપ કરતી એની થાળીમાં પડી ગઈ કે બાદશાહ છે બે વાર તો જમવા બેઠા પણ બે વાર છે એને ઊભું થવું પડ્યું પણ જ્યારે છે એ સાંજે જ્યારે પોતે ત્રીજી વાર બેસે છે ત્યારે પણ એવું જ થાય છે કે હજી તો એને કોળીઓ આવવા લીધો ત્યાં ટપ કરતાની જે છે એ ગરોડી એ બાદશાહની થાળીમાં પડી ગઈ બાદશાહ બરાડી ઉઠ્યા કેવો અવનસીબ દિવસ છે આ થાળું પાડી લો અને જળ બીજો થાળ આપો કે પછી જે છે એ બાદશાહ એ રાડવા થઈ ગયા અને પછી જે છે એ પોતે કહેવા લાગ્યા કે આજે જે છે એ કેવો કમનસીબ દિવસ છે વાળો કે જલ્દી છે તમે આ થાળી ઉપાડી લો અને બીજી થાળી છે એ જળ આપો થાળ આવ્યો અને રાજા ઊંચે શ્વાસે જમ્યા કે પછી છે એ થાળ આવ્યો અને રાજા જે છે પોતે ઊંચે શ્વાસે જમવા બેઠા જમતા જમતા એ લાલ પીળા થઈ ગયા કે જે છે એ રાજા એ જમતા જમતા ખૂબ ગુસ્સે થઈ ગયા એની મયતને કબ્રસ્તાનમાં સોરી એ રાજા જે છે એ જમતા જમતા ખૂબ જ ગુસ્સે થઈ ગયા એના મનમાં પેલો ભલે જમતા જ કરતો હતો કે રાજા જે છે એ જમતા જમતા એકદમ ખૂબ ગુસ્સે થઈ ગયા મોટો વહેમ હતો એ એના મનમાં રમ્યા જ કરતો કયો વહેમ હતો કે જ્યારે જે છે રિયો કામવાળાનું મોઢું જોયું ત્યાંથી કે આજે છે આનું મોઢું જોવાઈ ગયું એટલે દિવસ બગડવાનો છે એમાં પણ આવું બધું થયું એટલે એ જે છે એ પાછા ગુસ્સે થાય છે અને એ બધું છે એને પાછું યાદ આવવાનું છે એમણે હુકમ કર્યો જાઓ પકડી લાવો પેલા અક્ષરુંડિયાને આજ સવારમાં એનું મોઢું જોયું છે ત્યાંથી આ કમનસીબી ઊભી થઈ છે કે પછી જે છે જમતા જમતા પણ એકદમ ગુસ્સે થઈ જાય છે અને એને જે છે એને
પછી બાદશાહ જે છે એ હુકમ કરે છે કે જાઓ તમે ઓલા જે છે એ અપશકુન્યા એને છે એ તમે પકડી આવો એટલે કે અપશકુન્યા એટલે જેના જે છે એ સુકમ સુકમ જે છે ખરાબ ગણાતા હોય એવું વ્યક્તિ એને છે એ તમે પકડી આવો આ સવારમાં એનું મોઢું જોયું છે કે આજે સવારે જે છે એ ઓલા કામ કરે એટલે કે અપશકુન્યા જે છે એનું મોઢું જોયું છે એટલે એનું મોઢું મેં જ્યારથી જોયું ત્યારથી આવી જે છે એ કમનસીબી ઊભી થઈ છે એને કેલમાં પૂરી દો અને સવારે એને પાછી ચડાવી દો કે પછી જે છે રાજા શું કરે છે કે એને તમે પકડી આવો એને જોયું છે ત્યારથી આ દિવસ બગડ્યો છે એટલે કે એને તમે લઈ આવો અને એને છે એ તમે કેદ કરી દો અને સવારે છે એને પાછી પણ દઈ પાછી પણ ચડાવી દેજો સિપાહીઓએ પેલા બિચારા મોગલને પકડ્યો કે પછી જે છે એ રાજાનો હુકમ માની અને સિપાહીઓ જે છે એ મોગલને પકડી આવે છે રસ્તામાં એની પાછળ એની પત્ની છોકરા અને સગાવાળા તથા નાતીલા રોકડ કરતા ચાલતા હતા કે ઓલા સિપાહી નીચે છે એ સિપાહીઓ ઓલા બિચારા નોકરને તો પકડીને લાવે છે તો પાછળ પાછળ એ છે એ નોકરની પાછળ પાછળ રસ્તામાં એની જે છે એની પત્ની એના છોકરા એના સગાવાળા અને નાતીલા જે છે એ બધા રોકડ એટલે કે બધા છે એ રડતા હતા એ રડતા રડતા જે છે એ પાછળ ચાલતા હતા વચમાં બિરબલનું ઘર આવ્યું કે નોકરને જે છે મને તરફ લઈ જાય છે તો રસ્તામાં જે છે પાછળ આ બધા રડતા આવતા હોય અને એવામાં જે છે વચ્ચે બિરબલનું ઘર આવ્યું રોકડનો અવાજ સાંભળી બિરબલ બહાર આવ્યા અને એમણે પૂછપરછ કરી બધી હકીકત જાણી લીધી કે આવી રીતે છે એ બધા રડવા માટે અવાજ સાંભળી અને બિરબલ છે એ બહાર આવે છે અને બધી જે છે એ બધી પૂછપરછ કરી એટલે કે પછી જે છે એ શું થયું અને એની બધી જે છે એની હકીકત જાણી લીધી એણે પેલા કમનસીબ માણસને બાજુએ બોલાવી કાનમાં ધીમેથી કંઈ કહ્યું કે પછી જે છે એણે શું કર્યું કે બધી વાત છે કે બધી હકીકત એ જાણી લીધી અને પછી ઓલા જે કમનસીબ માણસ જે છે એટલે કે ઓલો નોકર એને બાજુમાં બોલાવી અને કાનમાં છે એ ધીમેથી એણે કંઈ કહ્યું બિરબલની વાત સમજી લઈ ઝાડુવાળો સિપાહીઓ સાથે આગળ ચાલ્યો કે બિરબલની છે એ વાત સમજી ગયા એ નોકર જે છે બિરબલની વાત સમજી લે છે અને પછી એ ઝાડુવાળો જે છે એ સિપાહીઓની સાથે આગળ ચાલ્યો જાય છે બીજી સવારે એને ફાંસી દેવા માટે ચામડા પર ચડાવવામાં આવ્યો કે બીજા દિવસે છે એને ફાંસી દેવાની હતી ને એટલે જ્યારે છે બીજી સવારે એને ફાંસી દેવાની હતી ત્યારે છે એને ચામડા પર ચડાવવામાં આવ્યું તે વેળાએ એની છેલ્લી ઈચ્છા શી છે તે પૂછવામાં આવ્યું કે પછી જે છે એને જ્યારે ફાંસી ચડાવવામાં આવ્યો ત્યારે છે એની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી તો ત્યારે છે એની છેલ્લી ઈચ્છા કઈ છે પૂછવામાં આવ્યું તો એ બોલ્યા મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે